ઓમ નમો નારાયણ। હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુઝ કિચનમાં। આજે આપણે બનાવશું મગનું શાક ને ભાત, મગ ભાત। મારા મોટા દીકરાને બહુ ભાવે, એને ગમે એ કાંઈ હોય, એનું બર્થડે હોય તો આપણે એમ કે શું બનાવવું, તો એમ જ કે મગ ભાત બનાવો। એને મીઠાઈ કરતાં પણ મગ ભાત વધારે ભાવે। આજે આપણે બનાવશું મગ ભાત। મગ ભાત બનાવવા માટે આપણે આ એક વાટકો મગ લીધા છે, देशी मग आवे ए छे। आने हूँ स्टोर करीने राखू छू एटले आमां आपणे पाउडर नाखेला होय एटले आने आपणे सरखा धोई नाखशुं। आ एक वाटको आपणे चोखा पलाळेला 1-1.5 कलाक माटे, ए आपणे बासमती चोखा ज लीधा छे। 2 चमची आपणे घी लीधुं छे, आपणे भातमां नाखशुं। 2 आपणे टमेटा सुधारीने लीधा छे छाल काढ़ीने। एक लसणनो गाठियो छे अने आपणे आ फोलीने आ रीते कड़ी लई लीधी छे। बधी धाणा लीला लीधा छे। वघार माटे राई लीधी छे 1 चमची, हींग लीधी छे वघार माटे थोड़ीक, आ लीमड़ाना पान थोड़ाक लीधा 7-8 वघार माटे। 4 मरचा आपणे लीधा छे अने आ रीते सुधारी लीधा छे। एक नानो आदुनो टुकड़ो आपणे आ रीते कटका करी लीधा छे। आ 2 चमची आपणे काश्मीरी लाल मरचुं लीधुं छे। 1/2 चमची आपणे जीरुं लीधुं छे वघार माटे। 1/2 चमची आपणे हळદર લીધી છે। 1 चमची आपणे ધાણા જીરું લીધું છે અને મીઠું સ્વાદ પ્રમાણે, ભાતમાં પણ નાખશું ને આપણે મગમાં પણ। અને વઘાર માટે આપણે તેલ જોઈશે અને પાણી મગ બાફવા માટે। પહેલાં આપણે મગને ધોઈ લેશું। આ એક આપણે તપેલી લીધી છે, એમાં આપણે આ મગ નાખી દેશું। આપણે આ સ્ટોર કરવા હોય એમાં આપણે પાવડર, બોરિક પાવડર આવે એ નાખીને રાખી દઈએ તો ખરાબ નહીં થાય, જીવાત નહીં પડે। અને આપણે પાણીથી ધોઈ લેશું। ચાર પાંચ પાણીથી આને આપણે ધોઈ લેશું। આ મગ આપણે ધોઈ લીધા છે, હવે આપણે એને બાફવા મૂકી દઈશું। આ કુકરમાં આપણે મગ નાખી દઈશું, એમાં આપણે પાણી નાખશું। આપણે આ રીતે મગમાં ઉપર થોડું પાણી હોય 1 ઇંચ જેટલું, એટલું પાણી આપણે નાખવાનું છે। હવે આપણે એમાં થોડુંક મીઠું નાખશું। કુકર બંધ કરી દઈશું। આપણે ગેસ ચાલુ કરશું અને કુકર મૂકી દઈશું। મગને આપણે બાફવા મૂકી દીધા છે અને આપણે 4 સીટી થવા દઈશું। આપણે મગ બફાય ત્યાં સુધીમાં આપણે લસણ, આદુ, મરચાં વાટી લઈશું। આ આપણે ખાંડણી લીધી છે, એમાં આપણે લસણ નાખી દઈશું અને મરચાઈ નાખી દઈશું અને આદુ નાખી દઈશું। એમાં આપણે થોડુંક મીઠું નાખશું, 1/2 ચમચી જેટલું, એને આપણે ખાંડી લેશું। મીઠું નાખીએ એટલે સરસ ઝીણું ખંડાઈ જાય છે। આ રીતે આપણે આદુ, મરચાં અને લસણ ત્રણેય વાટી લીધું છે। હવે આને આપણે કાઢી લેશું એક વાટકામાં। આપણા વાટકામાં કાઢી લેશું। આ કુકર આપણે ઉતારી લીધેલું, હવે આપણે ખોલી નાખીએ અને જોઈ લઈએ। મગ આપણા બફાઈ ગયા છે, હવે આપણે કાઢી લેશું તપેલીમાં। થોડુંક આપણે કુકરમાં પાણી નાખીને આમાં નાખી દઈએ. હવે આપણે આને સાઈડમાં રાખી દઈએ અને ભાત મૂકી દઈએ. આ કુકર આપણે ધોઈ નાખ્યું છે. ગેસ આપણે ચાલુ કરશું. कूकर में आप पानी भरवा देशू. आ भात में आप पानी काढ़ी नाखशू. आ कूकर आपणुं कोरू थई गयुं छे. एमां आपणे घी नाखी देशुं. घी थोडुं गरम थाय एटले आपणे एमां चोखा नाखी देशुं. आ पलाळेला आ रीते मिक्स कर लेवाना. एमां आपणे थोडुंक मीठुं नाखशुं, अर्धी चमची जेटलुं. आ रीते मिक्स कर लेवानुं. हवे आपणे एमां पाणी नाखशुं. आपणे एक वाटको भरीने चोखा पलाळ्या हता. आपणे पहेला एक वाटको पाणी नाखशुं. आ रीते मिक्स करी लेशुं. हजी आपणे आमां एक वाटको पाणी नाखशुं. आ रीते आपणे बे वाटका पाणी नाख्युं छे. कूकरमां आपणे आटલું पाणी જોઈએ ભાતમાં. કુકર આપણે હવે બંધ કરી દેશું. નાને આપણે બે વિસલ થવા દેશું. कूकर ने आपणे साइड पर राखी देशू. नहीं आपणे आ एक लोयो मूकी एमां आपणे मगनो वघार करी लेशू. आ लोयामां आपणे हवे तेल नाखशू. बे चमचा जेटलुं आपणे तेल नाख्युं छे. आमां तेल आपणे गरम थवा देशुं. तेल आपणुं गरम थई गयुं छे. पहेला आपणे एमां राई नाखशुं. राई थोड़ी आपणे ततड़े पछी जीरुं नाखशुं. हवे आपणे आमां जीरुं नाखी देशुं. हवे आपणे हिंग नाखशुं. લીમડાના પાન નાખશું. ને આપણે આદુ મરચાંને વાટેલી એ નાખી દઈશું. બધું મિક્સ કરી લેવું બરાબર. હવે આપણે આમાં ટમેટાં નાખી દઈશું. टमेटा આપણે થોડાક પોચા પડવા દેશું તેલમાં હવે આમાં આપણે હળદર નાખી દેશું અને ધાણા જીરું નાખી દેશું એકદમ આ રીતે મિક્સ કરી લેવાનું હવે આપણે આમાં લાલ મરચું નાખી દેશું થોડુંક આપણે મીઠું નાખશું કેમ કે આપણે બાફવામાં નાખેલું અને મસાલો ખાંડવામાં નાખેલો હવે આપણે આ બાફેલા મગ છે એ નાખી દેશું બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું जे रीते रसो राखो ए प्रमाणे नाखवानुं आपणे आ भात साथे खाईए एटले थोडुंक पाणी आपणे नाखशुं आ रीते आपणे आ रीतनो रसो राखवानो छे हवे आने आपणे थोड़ी वार उकळवा देशुं 2-3 मिनिट माटे आ शाक आपणुं थई गयुं छे उकळी गयुं छे सरस हवे आपणे गैस बंद करी देशुं नीचे उतारी लेशुं ઉપરથી આપણે ધાણા નાખી દેશું હવે આપણે ભાતનું કુકર જોઈ લઈએ 2 વિસલ આપણે થઈ ગઈ છે આમાં भात पण आपड़ा थई गया छे एकदम सरस छूटा भात थई गया छे आपड़ा हवे आपणे सर्व करी लईशुं एमां आपणे शाक काढी लईशुं साइड में आपणे भात काढ़ी लेशुं एकदम भात आपड़ा सरस छूटा थई गया छे। तैयार है आपड़ा मग ने भात। जो तमने हमारी रेसिपी पसंद आई हो तो लाइक करजो, शेर करजो और मारी चैनल ने सब्सक्राइब करजो और बेल आइकन दबाववानुं ना भूलता। कमेंट करीने कहेजो कि केवा लाग्या तमने आपड़ा मग भात।